એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડે. મિત્રો, આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ એટલે કે સેવાકીય પ્રવૃત્તિઓ માટેનો એક દિવસ છે. અને ફિઝિયોથેરાપી શું છે તે સમજવું હોય તો અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર, જે જોધપુર પાસે ચાલી રહ્યું છે, કોર્પોરેશન સંચાલિત છે, પરંતુ અહીં રોટરી ક્લબ દ્વારા ખૂબ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે. અહીં આવનાર જે પેશન્ટ્સ જે છે, દર્દીઓ જે છે, તે હસતા મોઢે પોતાની જે એક દુઃખ જે છે, એટલે કે ક્યાંક દુખાવો થતો હોય, ક્યાંક પેઇન થતું હોય, ક્યાંક એક્સિડન્ટ થયો હોય અને કામ ન કરી શકતા અંગો ફરીથી હાલતા ચાલતા બોલતા કરવા માટેનું સેન્ટર એટલે ફિઝિયોથેરાપી સેન્ટર. અને વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસે અહીં ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો રોજ ફ્રી જ છે, કારણ કે જ્યારે પણ આવો ત્યારે ઓછામાં ઓછી કિંમતમાં સરસ ટ્રીટમેન્ટ અહીંથી મળી રહી છે, પરંતુ આજે બિલકુલ ફ્રી છે, ટોકન પણ લેવામાં નથી. મુંબઈ સમાચારના ખાસ રિપોર્ટમાં જોતા રહીશું. દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફિઝિકલ થેરેપી દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1996થી આ દિવસને વૈશ્વિક સ્તરે ઉજવાય છે. ફિઝિયોથેરાપિસ્ટની મહેનતને સન્માન આપવા માટે વર્લ્ડ કોન્ફેડરેશન ફોર ફિઝિકલ થેરાપીએ આ દિવસની શરૂઆત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં અમદાવાદ રોટરી મેટ્રો ક્લબ દ્વારા આજના દિવસે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રોટરી વર્ષ 2024-25 માટે હું સેવા આપી રહ્યો છું. આ જે રોટરી યુનિટ જે ચાલી રહ્યું છે, અમદાવાદ મેટ્રોના સહયોગથી અને સરકારશ્રીના સહયોગથી આ યુનિટ અહીંયા ચાલી રહ્યું છે, જેની અંદર બંને ડૉક્ટરો, ડૉક્ટર આરતીબેન અને ડૉક્ટર બંસરીબેન, ઘણા ટાઈમથી સેવા આપી રહ્યા છે. અહીંયા ઘણા બધા પેશન્ટ લાભ લઈ રહ્યા છે, જે બધા જ ખુશખુશાલ દેખાય છે. 2012માં સ્થાપિત કરવામાં આવ્યું અને સેન્ટર સાથેની સાથે નવા નવા ઇક્વિપમેન્ટ સાથે નવા ડેવલપમેન્ટ થતા રહે છે. દર વર્ષે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેના દિવસે અમારા અદભુત ડૉક્ટરો કાયમ સુંદર રીતે એમાં કામ ભજવતા હોય છે અને ફ્રી સેવા આપણે એ દિવસે આપતા હોઈએ છીએ. અત્યારે પણ જે ફીસ લેવામાં આવે છે એ લગભગ 20 રૂપિયાના દરે અને 10 રૂપિયાના દરે છે. સો એની અંદર પણ આપણે માત્ર એ લોકોને પ્રોત્સાહન આપવા માટે થઈને જ ટોકન ફીસ લઈએ છીએ. એ બધાની સાથે ઉદ્દેશ રોટરીનો જે રહેલો છે એમાં મૂળભૂત 4 ફાઉન્ડેશન રહેલા છે અને રોટરી હેઝ ટુ વર્ક ઓન ધોઝ 4 ફાઉન્ડેશન્સ. એમાં આપણે ધ્યાન રાખવામાં જઈએ તો એ પણ અગેન આપણે સાંભળીએ તો ગીતાના સાર જેવું જ લાગશે. એમાં શું કહે છે? ઇઝ ઇટ ધ ટ્રુથ? આ શું સત્ય છે? ઇઝ ઇટ ફેર ટુ ઓલ કન્સર્ન? કે આપણે જે જે લોકો માટે કરીએ છીએ એ યોગ્યતાથી કરીએ છીએ કે નથી કરતા, કે એ લોકો માટે સારું છે કે નહીં. એની જ સાથે વિલ ઇટ બિલ્ડ ગુડવિલ એન્ડ બેટર ફ્રેન્ડશીપ્સ? કે આપણે જે એકડે ઊભા છીએ, વાત કરીએ છીએ, તો બારી સાથે ઊભા છે કે બાકીની કોરી સાથે ઊભા છે, એમને હળી મળીને બેસી શકાય, વાત કરી શકાય, શું કરી શકાય, જે થાય છે કે નથી થતું, આપણે નવી મિત્રતાઓ ડેવલપ કરી શકીએ છીએ કે નહીં, એક મૂળભૂતતા હોવી જોઈએ. અને વિલ ઇટ બી બેનિફિશિયલ ટુ ઓલ ધ કન્સર્ન? કે આપણે જો આ એક્ટિવિટી કરીએ છીએ તો એમાં રહેલા દરેક વ્યક્તિને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ કે નહીં, અને એ લોકોના લાભદાયી છે કે નહીં, એ બહુ મહત્વનું પાસું રહેલું છે. દરેક દર્દીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ સારવાર દ્વારા દર્દીને ફરી સ્વસ્થ કરવામાં મહત્વની ભૂમિકા ફિઝિયોથેરાપિસ્ટ નિભાવે છે. ફિઝિયોથેરાપી ઇટસેલ્ફ એટલે ફિઝિકલ થેરાપી, જેમાં આપણે ટ્રીટમેન્ટ ફિઝિકલી થ્રુ આપીએ, કે એક્સરસાઇઝ, મોબિલાઇઝેશન, સ્ટ્રેચિંગ, એ બધાથી એમને પેઇન રિલીફ કરીએ, જેમાં કે મોડાલિટીઝ આપીએ, પછી એક્ટિવ અને પેસિવ એક્સરસાઇઝના થ્રુ એ લોકોને એન્કરેજ કરીએ, એ જગ્યાની મૂવમેન્ટ લાવવાનો ટ્રાય કરીએ જેનું મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થયું હોય, અધરવાઇઝ પેઇન થતું હોય એ પોઈન્ટ ઉપર, તો એ બધાને ક્યોર કરી શકીએ ફિઝિકલ થેરેપીના થ્રુ. એ એનો બેઝિક એઇમ છે ફિઝિકલ થેરેપી. હેલો ફ્રેન્ડ્સ, આજે છે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે. આજે જે બહુ બધા પેશન્ટો એવા હોય છે કે કોઈને દુખાવો નથી થતો, બધાને જ કંઈક ને કંઈક દુખાવા થતા જ હોય છે. એના માટે વિધાઉટ મેડિસિન તમે એક્સરસાઇઝથી ટ્રીટમેન્ટ લઈ શકો છો, વિથ મોડાલિટીઝ, ઇલેક્ટ્રિકલ મોડાલિટીઝથી પણ પેઇન રિલીફ થઈ જાય છે.
સાથે સાથે અમે અહીંયા બહુ બધી સારી એવી એક્સરસાઇઝ કરાવીને પણ પેઇન રિલીફ કરાવી આપીએ છીએ. આ અલ્ટ્રાસાઉન્ડ મશીન છે જેમાં સ્વેલિંગ કે પેઇન કંઈ બી થતું હોય તો એના ઉપર આપવાનું હોય, જે કોઈ પર્ટિક્યુલર ટેન્ડર પોઈન્ટ હોય કે એક જ પોઈન્ટ ઉપર પેઇન થતું હોય એના ઉપર આ સરસ રિલીફ આપે છે. વિધિન 3 to 5 days તમને પેઇન ઓછું કરી દે છે. પેશન્ટની હિસ્ટ્રી જાણીને પેશન્ટને કેટલા ટાઈમથી પેઇન છે, એક્યુટ છે કે ક્રોનિક છે. એક્યુટ પેઇન હોય તો એના એકોર્ડિંગ એની મોડાલિટીઝ આપીએ, ક્રોનિક હોય તો પહેલાં મશીન, હિસ્ટ્રી, એક્સરસાઇઝ એ બધું કરીને આપે. એક્યુટ પેઇનમાં મોસ્ટલી એ લોકોને મોડાલિટીઝથી રિલીફ થઈ જાય છે 3 to 5 days. ક્રોનિક હોય તો 15-20 days, 1 month થાય. બાકી મોસ્ટ પ્રોબેબલી એક્યુટમાં આપણને મટી જ જાય છે વિધિન 3 to 5 days. કોઈ પણ સર્જરી બાદ રિકવરીમાં ફિઝિયોથેરાપિસ્ટ મદદરૂપ બને છે. આ સારવારની ખૂબ સારી અસરો પણ જોવા મળે છે. સારવારની પદ્ધતિ અને અભિગમમાં ઘણો ફેરફાર હોય છે. આજે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ પર ચાલો જાણીએ અમુક સામાન્ય ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ વિશે અને દર્દીઓ શું કહી રહ્યા છે તે વિશે. હું અહીંયા 1 મહિનાથી મારા પગની ટ્રીટમેન્ટ લેવા આવું છું અને જે મને એક્સપિરિયન્સ અને સંતોષ મળ્યો છે કે જેની શબ્દોમાં નથી બયાન કરી શકતી, પણ સ્વભાવ અને મળતાવળા એટલા છે કે આપણને કશી જ એમને કહેવાની જરૂર નથી પડતી કે કોઈ દિવસ આપણને ગમે રીતે બી કોઈ દિવસ મળું બી એકદમ હસતા ને રસતા હસમુખા છે. આ સેવા, આ રીતની તમને ટ્રીટમેન્ટ બીજે ક્યાંય નહીં મળે એટલું હું મારા દિલ છોકીને કહી શકું કે આ રીતની આટલી ફ્રીમાં અને આટલો તમને ક્યાંય કરતાં ક્યાંય નહીં. અહીંયા ટ્રીટમેન્ટ લીધી પછી મને બહુ જ સરસ લાગે છે. ડૉક્ટર આરતીબેન અને ડૉક્ટર ધનશ્રીબેન બંને બહુ જ સરસ ટ્રીટમેન્ટ કરે છે. બહુ જ શાંતિથી પેશન્ટને સમજાવી અને સારી ટ્રીટમેન્ટ આપે છે. એ બદલ એ બંને ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું.